આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટના ઉપલેટામાં પણ સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદથી શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા. મોટા પાનેલી, કથરોટા, સમઢિયાણા, કુલકી, ડુમિયાણી, નીલાખા, વરજાંગ, જાડિયા, મજેઠી, તેલંગાણા તેમજ લાઠ, ભીમોરા, કુંઢેચ, વાડલા, ખાખી, જાડિયા, મોજીરા અને સેવંતરા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ઓછા વધુ વરસાદનું આગમન થયું છે. વરસાદ આવતા ખેડૂતોમાં સ્વાભાવિક રીતે ખુશી જોવા મળી. રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. યાજ્ઞિક રોડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ પર વરસાદ વરસ્યો. યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે. યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયું છે. રાજકોટમાં વરસાદ આવતા લોકોની મુશ્કેલી વધી છે. રાજકોટમાં બે જગ્યાએ સ્કૂલ બસ ફસાઈ ગઈ છે. દોશી હોસ્પિટલ પાસે સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. મહુડી વિસ્તારમાં પણ રોડ પર ખાડો પડતા સ્કૂલ બસ ફસાઈ છે. વિદ્યાર્થીઓને લેવા જતી સ્કૂલ બસ ફસાતા મુશ્કેલી સર્જાઈ. વરસાદના કારણે પાણી ભરાઈ ગયા અને સાથે ખાડા પડતા બસ ફસાવવાની ઘટના સામે આવી. બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે વરસાદ આવતાની સાથે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. આ તરફ કઈ રીતે ખોદેલા ખાડામાં પાણી ભરાતા બસ પણ આ ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્કૂલ બસ પાણીમાં ફસાતા જે વિદ્યાર્થીઓ હતા તેમને પારાવાર મુશ્કેલી પડી છે. પણ વરસાદ આવતાની સાથે ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. કઈ રીતે રાજકોટની જનતાને પાલિકાના પાપે પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટની વાત કરીએ, ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં કેવો વરસાદ આજ સવારથી પડી રહ્યો છે, સાથે સાથે જે દ્રશ્યો શહેરી વિસ્તારના સામે આવ્યા છે, લોકોને ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે? નિધિ, રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભરની અંદર આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે જે રીતના વરસાદ વરસ્યો, 48 કરતા વધુ વરસાદ વરસ્યો અને તેને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો બીજી તરફ વહેલી સવારે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે મહુડી, 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ સહિતના વિસ્તારો છે કે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી. મહુડી વિસ્તારની અંદર ખાડો પડતા સ્કૂલ બસ છે તે ફસાઈ હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે. ડ્રાઈવર સહિતના લોકો દ્વારા સ્કૂલ બસને ધક્કો મારી અને કાઢવાના પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કહી શકાય કે દોશી હોસ્પિટલ પાસે પણ સ્કૂલ બસ છે તે ફસાઈ હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે. એટલે કે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના રસ્તા ઉપર ડીઆઈ પાઇપલાઈન નાખવા માટે ખોદકામ કર્યું હોય અને તેને કારણે જે વરસાદ વરસ્યો તેને કારણે જે જમીન છે તે બેસી જવાની ઘટનાઓ છે તે સામે આવી છે અને તેને કારણે આ વાહનો ફસાવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કરવામાં ન આવી અને તેને કારણે 48 વરસાદની અંદર જ રાજકોટની આ હાલત છે તે જોવા મળી રહી છે. બિલકુલ થી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર.